નમસ્કાર દોસ્તો સહજાનંદ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજનો ટૉપિક છે ડિજિટલ ગુજરાત પર અપોઈન્ટમેન્ટ કઈ રીતે લેવી તો સૌથી પહેલું કામ ગૂગલ પર તમારે ડિજિટલ ગુજરાત લખવાનું છે બરાબર ડિજિટલ ગુજરાત લખશો અને આને સર્ચ દબાવીશું આપણે બટન તો ડિજિટલ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ ડિજિટલ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આવે છે એના ઉપર ક્લિક કરીશું મિત્રો હવે આની અંદર અપોઇન્ટમેન્ટ લેવા માટે જો મિત્રો તમારો એકાઉન્ટ હોય તો ખૂબ સારી વાત છે અને જો એકાઉન્ટ ન હોય તો તમારું પહેલું જ કામ શું કરવાનું છે તમારે કે ભાઈ અપોઇન્ટમેન્ટ છે એ લેવા માટે સૌથી પહેલાં તમારે આની અંદર લોગિન થવાનું રહેશે તો મિત્રો હું જોઈ શકું અહીંયા જો કે આ લોગ ઇન છે એના ઉપર મેં ક્લિક કર્યું છે બરાબર હવે જેની પાસે આઈડી પાસવર્ડ નથી એ એ વ્યક્તિએ ક્લિક ફોર ન્યૂ રજીસ્ટ્રેશન એટલે કે અહીંયા જે રેડ તમને દેખાઈ રહ્યું છે એના ઉપર ક્લિક કરવાથી અહીંયા ક્લિક ફોર ન્યૂ રજીસ્ટ્રેશન બરાબર એટલે કે નાગરિક માટે અહીંયા રજીસ્ટ્રેશન કરવું ફરજ જ એક વખત રજીસ્ટ્રેશન થઈ જાય એટલે તમને યુઝર આઈડી અને પાસવર્ડ જનરેટ કરવાનો રહેશે એ પાસવર્ડ જનરેટ થઈ જાય એટલે સમજી લો કે તમે ઇમેલથી લોગ ઇન કે મોબાઈલ નંબરથી ઇમેલથી કરવા માંગતા હોય તો ઇમેલથી દબાવજો કારણ કે તમે ડેટા આપ્યો જ હશે રજીસ્ટ્રેશન વખતે મિત્રો અહીંયા ઇમેલ આઈડી કર્યું એટલે મારો ઇમેલ પાસવર્ડ જે ઓટોમેટિક મેં પહેલેથી સેવ આપેલો એ નીકળે અંદર આવી ગયું છે તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે જે ઓટીપી છે સોરી ઓટીપી નહીં પરંતુ જે કેપચા કોડ જેને કહીશું નવ્વાણું આઠ એ બે યાદ રાખશો મિત્રો બરાબર આ રીતે નવ્વાણું આઠ એ બે રાઇટ આ કેપચા કોડ નાખવાથી લોગ ઇન થઈ જશે હવે લોગિન થયા પછી જોવાનું છે મિત્ર કે તમે જોઈ શકો અહીંયા ગ્રીન કલરમાં ન્યુ લખ્યું છે જે ત્રીજા નંબર જન સેવા કેન્દ્ર અપોઇમેન્ટ કારણ કે આપણે અપોઇન્ટમેન્ટ લેવી છે સેવા કેન્દ્રનું જે કંઈ કામ હોય પ્રમાણપત્ર કે કોઈ પણ કામ હોય હવે એક વખત ક્લિક કરશો એટલે નીચે મેનુ આવી જશે તમે જોશો એક કરતાં વધારે સર્વિસનો લાભ મેળવવા માટે આપણે દરેક સર્વિસ માટે અલગથી અપોઈન્ટમેન્ટ લેવી પડશે એવી વાત કરી બરાબર હવે અહીંયા શું કરશો મિત્રો સાંભળજો આમાં તમારું પૂરું નામ લખવાનું છે પહેલા ખાનામાં મોબાઈલ નંબર તો પહેલેથી નાખ્યો છે એટલે આવી જશે ડિસ્ટ્રિક્ટમાં જિલ્લો મિત્રો તમારો જે જિલ્લો આવતો હોય સમજી લો કે અમરેલી નાખીએ છીએ આપણે તો અહીંયા આ રીતે સર્ચ થશે બરાબર ત્યારબાદ ઓફિસ તો અમરેલી જિલ્લાની અંદર તમારી જે ઓફિસ આવતી મામલતદાર ઓફિસ રાજુલા બાબરા લીલીયા જે આવતી હોય એ તમારે નાખવાની રહેશે સમજી લો કે હું રાજુલા નાખું છું પછી તારીખ આવશે મિત્રો કે ભાઈ કઈ તારીખની તમારે અપોઇન્ટમેન્ટ લેવી છે કામ ક્યારનું છે હવે જુઓ મિત્રો અહીંયા તારીખનો સ્લોટ અત્યારે નથી આવતો કંઈ વાંધો નહીં તમે ટ્રાય કરજો આવી જશે તો અહીંયા તારીખ લખો તારીખ લખ્યા પછી ટાઈમ સ્લોટ બાર વાગ્યે એક વાગ્યે બે વાગ્યે તમારે જ્યારે તમને તમારી નવરાય કારણ કે અપોઈન્ટમેન્ટનું કામ જ એ છે કે તમે તમારા સમયે અપોઇમેન્ટ લઈને કામ કરાવી શકો છો સર્વિસ ટાઈપ મિત્રો સર્વિસ ટાઈપની અંદર બહુ બધા પ્રકાર છે પ્રમાણપત્ર લેવાનું છે વન ડે સર્વિસ રેશન કાર્ડ લાઇસન્સ સોગંદનામું બરાબર કોઈ પરવાનો તાજો કરવાનો હોય સમાજ કલ્યાણ ડીઆઈસી જ્ઞાતિનું પ્રમાણપત્ર છે કોઈ બીજી સર્વિસ સેવા છે આરોગ્ય માટેની વાત છે તો અહીંયા વાત થઈ મિત્રો કે આ પ્રકારની કોઈ કોઈપણ સ્કોલરશિપને લઈને એક હાયર એજ્યુકેશન હોય સમાજ સુરક્ષાની બાબત હોય કંઈ પણ હોય એગ્રીકલ્ચર વાય તો તમે અહીંયા એના ઉપર ક્લિક કરી અને એ વિગત લખી શકો છો આપણે ખાલી એક ટેમ્પરરી અહીંયા કોઈપણ એક કામ જ્ઞાતિનું પ્રમાણપત્ર કઢાવવું છે તો એનું ક્લિક કરી દીધું ચાલો હવે એ કર્યા પછી સર્વિસ બરાબર આ સર્વિસ ટાઈપ થઈ ગઈ હવે સર્વિસ નેમની વાત આવી તો હવે જ્ઞાતિનું પ્રમાણપત્ર કાઢવાની વાત આવે મિત્રો તો એમાં પાછા પ્રકાર આવતા હોય જ્ઞાતિનો એસસી છે એસટી છે ઓબીસી છે જે કંઈ આવતું હોય બરાબર બિન વર્ગો માટેનું પ્રમાણપત્ર આવક વિના બરાબર તો એ પ્રકારનું સમજી લો કે આપણે અહીંયા આર્થિક રીતે નબળા વર્ગો માટે પ્રમાણપત્રની વાત કરીએ આવક સાથેની વાત કેમાં ઇન્કમ પછી દાખલો કઢાવવો પડે નહીં આવી ગયો હવે અહીંયા માગશે આઈડેન્ટિફિકેશન પ્રૂફ એટલે કે તમે ઓળખ માટે ડ્રાઇવિંગ લાઇસન્સનો નંબર કે ઇલેક્શન કાર્ડ હોય ટેક્સ પાન કાર્ડ હોય તો પાન કાર્ડની વાત કરીએ તો પાન કાર્ડનો નંબર તમારે અહીંયા નાખવાનો રહેશે ડીએમસી સીપીએન ટીએન જે કે હોય તે મિત્રો બરાબર મિત્રો અહીંયા નાખવાની જે બી આ વિગત તમે પૂરી કરી દેશો એટલે પછી તમારે અહીંયા લખવાનું છે બુક અપોઇન્ટમેન્ટ આ બુક અપોઇન્ટમેન્ટ તમે બટન દબાવશો એટલે તમારી અપોઈમેન્ટ મંજૂર થઈ જશે એમાંનો જે કે ઓટીપી મેસેજ જે કંઈ આવે તમારા ફોનમાં આવશે મેસેજ અને તમારે તમામ ઓરિજિનલ જારોક્સ ડોક્યુમેન્ટ જેટલા ડોક્યુમેન્ટ જે પ્રકારના માંગેલા હોય એ લઈ અને તમને બોલાવેલા એ દિવસે તમારે ત્યાં કારણ કે તમે જ અપોઈન્ટમેન્ટ લીધેલી છે એ ત્યાં જવાનું રહેશે તો મિત્રો આ થઈ વાત કે ભાઈ ડિજિટલ ગુજરાતમાં તમારા જિલ્લાની કે તાલુકામાં જે કાંઈ તમારે કામ મામલતદાર પાસેથી કામ કરાવવાનું હોય એ મામલતદાર પાસે તમે અપોઈન્ટમેન્ટ લઈને જઈ શકો છો તમારો સમય પણ બચાવી શકો છો તો આશા રાખીશ મિત્રો કે ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ પર તમને આ બાબતે સમજણ પડી અને હવે તમે અપોઈન્ટમેન્ટ લઈ અને તમે જ્ઞાતિના દાખલા હોય બરાબર આવકના દાખલા હોય કે એ સિવાયની બીજી કોઈ પણ સર્વિસ હોય સેવા હોય એ તમે ઘરે બેઠા બેઠા અપોઈન્ટમેન્ટ લઈ શકો છો તમારો સમય બચાવી શકો છો લાઈનમાં ઊભરે રહેવાની ચિંતા હવે નહીં રહેશે કારણ કે તમે જે સમય નોંધેલો હોય પછી એ સમય કોઈને મળતો નથી રાઈટ તો આશા રાખો છો મિત્રો કે તમને આ માહિતી ખૂબ ગમે હશે તમારા ગ્રુપની અંદર આ માહિતી શેર કરો અને સૌને ઉપયોગી બનાવો અસ્તુ જય ફરી મળીશું નવા ટોપિક સાથે